પીજીવીસીએલના ટોટલ જે કસ્ટમરો છે અત્યારે 47 લાખ કસ્ટમરો છે, એમાંથી પહેલા ફેઝની અંદર 23.66 લાખ કસ્ટમરો માટે અમે સ્માર્ટ મીટર લગાડવા માટેનો ઓર્ડર અમારી સેન્ટ્રલ ગવર્મેન્ટની કંપની છે આરઈસીપીડીસીએલ એમને આપેલો છે. અને એમાંથી અમે અત્યારે 10,000 ટોટલ મીટર લગાડેલા છે, જેમાંથી 7,079 મીટર કન્ઝ્યુમરને ત્યાં લગાડેલા છે, બાકીના 3,000 મીટર અમે ડાસમાં ઉપર લગાડેલા છે. અને મીટર લગાડવાનું કામ મહિલા કોલેજ સબ ડિવિઝન છે, વેરાવળ ટાઉન, વેરાવળ જીઆઈડીસી સબ ડિવિઝન છે, સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન છે, જોરાવર નગર સબ ડિવિઝન, સુરેન્દ્રનગર, ત્યાંનો સિટી 1 સિટી 2 સબ ડિવિઝનમાં ચાલુ છે. અને અત્યારે રેસિડેન્શિયલને ત્યાં રેસિડેન્શિયલ કન્ઝ્યુમરને ત્યાં 5,728 મીટરો લાગેલા છે. એનઆરજીપી કન્ઝ્યુમરો એટલે કે જે આપણે કોમર્શિયલ કન્ઝ્યુમરો હોય છે એ 1,347 લાગેલા છે. જનરલ લાઇટિંગ પર્પઝને ત્યાં 2 આ રીતે મીટરો આપણે લાગેલા છે. ખાસ કરીને જે વડોદરા અને સુરત જેવા વિસ્તારમાં વિરોધ થયો છે અને વધુ બિલ આવવાનો આક્ષેપ થયો છે, ખરેખર વાસ્તવિકતા શું? એક્ચ્યુઅલી આ આક્ષેપો સદંતર ખોટા છે. બિલ છે એ કોઈ આપણે ટેરિફનો કોઈ ચેન્જીસ કર્યો નથી કે જેથી બિલ વધુ આવે. ટેરિફ જે માનનીય જીઆરસી નક્કી કરે છે એ જ ટેરિફ આમાં આપણે લઈએ છીએ. ફક્ત જે એરિયસ હોય છે એરિયસના કારણે આપણને એવું લાગે કે બિલ વધુ આવ્યું છે, કારણ કે જ્યારે એક આ કન્વર્ઝન આપણો સમય છે, પોસ્ટપેડ ટુ પ્રીપેડમાં આપણે કન્વર્ટ થઈ રહ્યા છીએ, એટલે ગત બિલિંગ સાયકલ જે છે એમનું બિલ આમાં એડ થાય છે, એટલે પ્રાઇમા ફેસી આપણને એવું લાગે છે કે આપણને વધુ આવ્યું. એક્ચ્યુઅલમાં એવું નથી. આટલું બિલ તમારું ગયા મહિનાનું આટલા દિવસનું હતું, જે ઓલરેડી એક ફિગર અમે આપીએ છીએ જે મોબાઈલ એપની અંદર એની ડિટેલ ઓફ એરિયાસમાં આવે છે, એની અંદર સિક્યુરિટી ડિપોઝિટ અને બિલની બંને એમાઉન્ટ હોય છે, એ બંને અલગ કરીને અમે આપશું જેથી કરીને કોઈ પણ પ્રકારનો એમને દ્વિધા ન રહે. ખાસ કરીને સ્માર્ટ મીટર લગાવવામાં જ્યારે આવશે ત્યારે કોઈ ચાર્જ વસૂલ હશે કઈ રીતે કરવો? ના, સ્માર્ટ મીટર ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં નહીં આવે. ચાર ઘણા માણસો એમ કે છે કે ચાર લોકો આવે તો એમાં